જામનગર શહેરમાં હવે કોરોનાનું સંક્રમણ રોકવું અસંભવ જેવી વાત થઈ ગઈ છે શહેરમાં આજે એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક એકસો એકવીસ કેસ નોંધાયા છે આ ઉપરાંત જિલ્લામાં પણ વધુ એકવીસ કેસ નોંધાતા જિલ્લામાં કુલ એકસો કેસ નોંધાયા છે જે અત્યાર સુધી જિલ્લામાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે ઉલ્લેખનીય છે કે જામનગરના ધ સીડ્સ એન્ડ ગ્રેન મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ જીતુભાઈ લાલના પ્રયાસથી ગ્રેન માર્કેટમાં માસ ટેસ્ટિંગ થયું હતું

કમિશનર સતીશ પટેલ ડીડીઓ ડોક્ટર વિપિન ગર્ગ કોરોના નોડલ ડોક્ટર પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી બેઠકમાં જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિ તથા તેને અટકાવવાના ઉપાયો અંગે ચર્ચા થઈ હતી તેમણે બેઠક પછી જીજી હોસ્પિટલની પણ મુલાકાત લઈ તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું જામરાવલ ગામ આ વર્ષે ચોમાસામાં આઠ વખત બેટમાં ફેરવાઈ ચૂક્યું છે ભારે વરસાદ તથા વર્તુ બે ડેમમાંથી પાણી છોડવામાં આવતા વારંવાર પૂર જેવી સ્થિતિ છે ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક નિષ્ફળ જતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે કિસાન કોંગ્રેસના આગેવાન પાલાભાઈ આંબલિયા સ્થિતિની સમીક્ષા કરવા જામરાવલ પહોંચ્યા હતા તેમની આગેવાનીમાં તંત્રને ઢંઢોળવા ખેતરમાં ભરાયેલા વરસાદી પાણીમાં તરણ સ્પર્ધા યોજાઈ હતી જેના વિજેતાઓને ઇનામ રૂપે લોલીપોપ આપવામાં આવી હતી આવો અનોખો વિરોધ પ્રદર્શન ચર્ચાનું કેન્દ્ર છે જામનગરના વતની અને દિલ્હીમાં સ્થાયી કાસુંદ્રા બેટરીના બ્રાસ ટર્મિનલનો વેપાર કરે છે તેમણે જામનગરના કે એમ ફાસ્ટનર્સ કારખાનાવાળા વાળા કિરીટભાઈ ગોરધનભાઈ ફળદુ પાસે એક છ બે હજાર અગિયારના ના રોજ માલ મંગાવ્યો હતો જેના એડવાન્સ પેટે ચેક પણ મોકલ્યા હતા કિરીટભાઈએ ઓર્ડર મુજબ માલ ન મોકલતા મહેશભાઈએ એકવીસ ત્રણ બે હજાર ચેકનું પેમેન્ટ સ્ટોપ કરાવ્યું હતું જે અંગે કિરીટભાઈએ જામનગરની અદાલતમાં ચેક પરતના જુદા જુદા છ કેસ નોંધાવ્યા હતા આ તમામ કેસોમાં મહેશભાઈનો છુટકારો થયો હતો દરમિયાન કિરીટભાઈએ બેટરી ટર્મિનલના વેપારીઓમાં મહેશભાઈ તથા કાસુંદરા ટ્રેડિંગ વિરુદ્ધ માહોલ બનાવી તેમની સાથે વ્યવહાર ન કરવાનું નિવેદન આપ્યું હતું જેને કારણે વેપારીઓમાં મહેશભાઈની શાખ અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચી હતી આ અંગે મહેશભાઈએ પોતાની બદનક્ષી અંગે કિરીટભાઈ વિરુદ્ધ જામનગરની અદાલતમાં એક કરોડનો દાવો નોંધાવ્યો છે